અબડાસા તાલુકાની 173 જેટલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કચ્છ બહાર જિલ્લાના શિક્ષકોએ વતન વાપસી જવા માટે તંત્ર પાસે વાહન વ્યવસ્થાની કરી માંગ. અબડાસા તાલુકામાં 173 જેટલી પ્રાથમિક શાળાઓમાં 693 જેટલા પ્રાથમિક શિક્ષકો સેવા બજાવી રહ્યા છે, તેમાં 500 જેટલા શિક્ષકો કચ્છ બહાર જિલ્લાના છે. હાલ 3 મેથી વેકેશન જાહેર થતાં અને તમામ કામગીરી પૂર્ણ થતાં શિક્ષકો વતનમાં જવા માટે તંત્ર પાસે વાહન વ્યવસ્થાની માગણી કરી રહ્યા છે. હાલ 250 જેટલા શિક્ષકો અટવાયેલા છે, જે કચ્છ બહારના ડાંગ, પંચમહાલ, સુરત, નવસારી, વડોદરા જિલ્લાના શિક્ષકો તંત્ર પાસે વાહન વ્યવસ્થાની માગણી કરી રહ્યા છે. જો વહેલી તકે વ્યવસ્થા થાય તો તે પોતાના વતનમાં પહોંચી શકે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. લોકડાઉન 3માં 17 મે સુધી લોકડાઉન 3 અમલમાં છે ત્યારે શિક્ષકો પણ પોતાના વતનમાં જવા માટે વાહનની માગણી કરી રહ્યા છે. મારું નામ લીમાણી જયદેવ છે. હું અબડાસા તાલુકાની મુમા એફએમ પ્રાથમિક શાળામાં નોકરી કરું છું. 3 તારીખે અમારું વેકેશન જાહેર થઈ રહ્યું છે. આજે 6 તારીખે અમે અહીંયા ફસાયેલા છીએ. નથી કોઈ વાહનની વ્યવસ્થા કે પ્રાઇવેટ વાહન કરવું પણ અત્યારે છે આ મહામારી જેવો અત્યારે જે સમયગાળો છે, પ્રાઇવેટ વાહન કરવું પણ અત્યારે ખૂબ જ અઘરું છે અને વાહન કરવા પણ અત્યારે ઝડપથી વાહન મળતા નથી અને બાઇકમાં જવું પણ જોખમી છે. તો સરકારને અમારી રજૂઆત છે અને રિક્વેસ્ટ છે, અમારા શિક્ષક સંઘ દ્વારા પણ સરકારને રજૂઆત થયેલ છે કે જલ્દથી જલ્દ અમારા શિક્ષકો જેટલા અહીંયા ફસાયેલા છે વતનમાં જવા માંગે છે તેમને ઝડપથી વ્યવસ્થા કરે. અમારા શિક્ષક સંઘે પણ રજૂઆત કરીએ છીએ અને અમે શિક્ષકો પણ સરકારશ્રીને રજૂઆત કરીએ કે અમારી છે વતનમાં જવાની જેમ બને એમ એટલી ઝડપથી છે વ્યવસ્થા કરવામાં આવે તો અમે ઝડપથી છે અમારા વતનમાં પહોંચી શકીએ.